नमस्कार दर्शक मित्रों, भाई बीज त्यौहारी शुभेच्छा साथे जोइए आज ना मुख्य समाचार। आजे भाई बीज भाई बहन ना पवित्र प्रेम नी उजवणी। गुजरात ना टूरिस्ट प्लेस उभराया प्रवासियों। खीचड़ी कढ़ी अने रोटलानु सादु भोजन प्रेम थी बहन ना हाथे जम्या हता। तेना बदलामां यमराजे बहन ने कहू के तारी जे इच्छा होय ते तू भेट स्वरूपे मांगी शके छे। त्यारे यमुनाजीए भाई यमराज पासे एक वचन मांग्यू के भाई बीज ना दिवसे गमे तेओ पापी मृत्यु पामे पण तेनो वास स्वर्गमां थाय अने आ दिवसे हमेशा भाई बीज ना रूपमां उजवाय छे। आजे कार्तक सुद बीज ना दिवसे भाई बीज पर्वनी उत्साहभेर उजवणी करवामां आवी रही छे। दिवाळीनी रजाओमां प्रवासन स्थळो पर्यटकोथी उभराई रह्या छे। गुजरातमां दीव, दमण, આબુ, અંબાજી, સોમનાથ, દ્વારકા ઉપરાંત ગુજરાતના પડોશી રાજ્યોમાં આવેલા રમણીય સ્થળો પ્રવાસીઓથી રંગીન બન્યા છે। દિવાળીના 5 દિવસની રજાઓમાં દેશના અનેક પર્વતારોહણ સ્થળોમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે। આવો આપણે નિહાળીએ મહાનુભાવોના શુભેચ્છા સંદેશ। સંવત 2069 ની સાલ ટૂંક સમયમાં પૂરું થશે। દિવાળીના તહેવારોની શરૂઆત વાઘ બારસથી થાય અને લાભ પાંચમે પૂરી થાય। નવું વર્ષ એ જિંદગીના, ધંધાના અને મિત્રો વચ્ચેના સંબંધોને લેખાજોખા કરવાનો સમય છે। ક્યારે મિત્રોને મળવું, કોઈની જોડે ક્યાંક અણબનાવ થયો હોય તો તેની તરફ માફ કરીને આગળ વધવું, આખી આખા વર્ષમાં કરેલા ધંધાકીય વ્યવહારોમાં ક્યાં લાભ કર્યો ક્યાં ખોટ કરી એ પણ વિચારવાનો સમય, અને જિંદગીમાં આપણા સંબંધોને પુનઃ તાજા કરીને આગળ વધવાનો સમય। નવા વર્ષમાં લોકો આનંદિત રહે, અમને આનંદની વાત એ છે કે એસ લાઈફ વેબ ચેનલને 3 વર્ષ પૂરા થાય છે અને 4th વર્ષમાં અમારો પ્રવેશ થઈ ગયો છે। ખૂબ ટૂંકા સંસાધનો અને છતાંય અમે એક ગુજરાતી ભાષાના આ ચેનલમાં અમારું ગૌરવ વધારવાનો અવશ્ય પ્રયત્ન કર્યો છે। લોકોને, લોકોના વિચારો, લોકોની નાની નાની બાબતો ઉપર અમે ધ્યાન આપવાનો પ્રયત્ન કર્યો છે। અમારા આક્રોશ ગ્રુપ, આક્રોશ અમારું છેલ્લા 30 વર્ષથી ચાલે, સામે સૂર્યકાલ પણ છેલ્લા દૈનિક છેલ્લા 15-16 વર્ષથી ચાલે છે, અને આ એસ લાઈવ એ ઇલેક્ટ્રોનિક મીડિયામાં અમારો પ્રવેશ હતો। આજે અમે લેખાજોખા કરીએ છીએ ત્યારે ખૂબ આનંદ થાય છે। અમારી નવી પેઢી ખૂબ એક્ટિવ બની છે અને એમાં નવા નવા જે કંઈ સંશોધનો થાય એને ઉમેરતી રહી છે। નવા સાથે જૂનું અને બંનેનો સંમેળ થઈને જ્યારે ચાલે ત્યારે ખૂબ પ્રગતિ અને પ્રસન્નતા ઊભી થાય છે।
હું મારા વાચકો, મારા ચેનલના દર્શકો, મારા શુભેચ્છકો, મારી જાહેરાત આપનારા આ બધાનો ખૂબ ખૂબ આભારી છું. સાથે સાથે હું જો મારા સ્ટાફને અને મારા સહકાર્યકરોને જો ન યાદ કરું તો નગણો કહેવાય. એમની એક સતત સંસ્થા માટેની વફાદારી અને કામ કરવાની ધગશ એને આ સંસ્થાને પગભર અને મજબૂત કરવાનો પ્રયત્ન કર્યો છે. સંસ્થાના વડા તરીકે મારી ફરજ છે કે બધાનો પણ ખૂબ આભારી છું. પુનઃ આપને દિવાળીના શુભ તહેવારોમાં આનંદથી જાય. ખુશ રહો, આનંદિત રહો, તંદુરસ્ત રહો એવી પ્રભુ જગત નિયંતાની મારા મહાદેવને પ્રાર્થના, અને નવું વર્ષ આપનું શુભ નીવડે એવી પણ મહાદેવને પ્રાર્થના. આભાર. અને નવા વર્ષે બધાને મારા સૂર્યકાલ ગ્રુપ, એસ લાઈવ ગ્રુપ વતીના નૂતન વર્ષના અભિનંદન પાઠવું છું અને હાર્દિક અભિનંદન આપું છું. આભાર. દિવાળીની દરેક સમાજના, માલકારી સમાજને, ગોપાલક સમાજ તેમજ અન્ય સમાજને દિવાળીની શુભેચ્છા પાઠવું છું અને ભગવાન શ્રી રાધાકૃષ્ણ દ્વારા દરેક સમાજને સમૃદ્ધિ, સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય તેવી પ્રાર્થના સાથે નવા વર્ષના પણ તેઓને શુભેચ્છા પાઠવું છું. દરેક ભક્તોને પણ ભગવાન તેમની યશ, કીર્તિ, પ્રતિષ્ઠા અને સુખ સમૃદ્ધિમાં વધારો આપે તેવી મારી નવા વર્ષની શુભેચ્છા છે. નમસ્કાર, હું છું જમનાદાસ મીડિયા જીડી અને તમે મને જોઈ રહ્યા છો એસ લાઈવ વેબ ચેનલ પર. અને તમને બધાને દિવાળી મુબારક અને નવા વર્ષના સાલ મુબારક. અમદાવાદના સર્વે નગરજનોને દિવાળીની શુભકામના અને નવું વર્ષ અમદાવાદ શહેરના તમામ નગરજનોની સમૃદ્ધિમય, આર્થિક પ્રગતિ થાય, તંદુરસ્તી તેમની વધે, તંદુરસ્તી સારી રહે એવી પરમ કુમાર પરમાત્માને પ્રાર્થના અને સૌને નૂતન વર્ષ અભિનંદન. નવ વર્ષ 2070નું સંવત 2070 શરૂ થાય છે. તમામ ગુજરાતના અને અમદાવાદના રહીશોને મારી નૂતન વર્ષ અભિનંદન, નવા વર્ષની શુભકામના. આ વર્ષ એ ગુજરાતને પ્રગતિકાર નીવડે, અમદાવાદ શહેરની પ્રગતિ થાય અને અમદાવાદ શહેરની અંદર નવી નવી યોજનાઓ પાર પડે તે માટે અમદાવાદના નગરજનોને એ સંકલ્પ સાથે નવા વર્ષની શુભકામનાઓ. વિક્રમ સંવત 2070નું નવું વર્ષ અમદાવાદવાસીઓ માટે, ગુજરાતવાસીઓ માટે અને ભારતવાસીઓ માટે શુભદાયી નીવડે. બધાના જીવનના અંદર ઉમંગ, ઉત્સાહ અને પ્રગતિ સર્જનાનું આ વર્ષ નીવડે. શિક્ષણનો વ્યાપ એ ઘરે ઘરે પહોંચે, અક્ષરજ્ઞાનરૂપી અંધકાર લોકોના જીવનમાંથી દૂર થાય અને દરેક લોકો સ્વમાનભેર પોતાનું જીવન વ્યતીત કરે એવી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે, ભારતીય જનતા પાર્ટીના એક અગ્રણી કાર્યકર્તા તરીકે શુભેચ્છા પાઠવું છું. સાબરમતી વિધાનસભાના સૌ મારી પ્રિય જનતાને દિવાળીના નવા વર્ષની નૂતન વર્ષ અભિનંદન. સૌનું સ્વાસ્થ્ય સુખદાયી, નિરોગી અને સુખ સંપત્તિ પ્રાપ્ત કરે તેવી પ્રભુને પ્રાર્થના. આ દિવાળીનો સુંદર પર્વ નવા વર્ષને તરીકે આપણે માનીએ છીએ કે ભગવાન શ્રી રામ વિજય
रावण ऊपर दशहराए करी हती और भगवान श्री राम नो राजाभिषेक दिवाली ने दिवसे थयो हतो एटले आपणे नवा वर्ष ने तरीके और दिवाली तरीके सुंदर उत्सव मनाई छे। भारतीय संस्कृति आधारे एटले नवा दिवाली थी बीजा दिवसे नवा वर्ष नो एटले नवा वर्ष आपणे गणीए छे। ए भगवान श्री सीताराम जी थे और परमात्मा थे यही प्रार्थना छे कि दरेक भाइयों और बंधुओं नो नवा वर्ष खूब मंगलमय शांतिमय उन्नतिमय जाए और देश में शांति और आप भाईचारा कुटुंब में एकता और आपस में एक सुमेल और भाईचारा नो संदेश पहुँचे और नवा वर्ष भाई और बहनों में खूब आनंद और उत्साह हिंदू धर्म की खूब दिन प्रतिदिन विकास और लोगों का विकास थाए लोगों की धर्म प्रवृत्ति बने और घर और संसार में खूब एकता और संपूर्ण आनंद की पसार थाए ये भी मंगल में भगवान श्री सीताराम जी और साईनाथ की प्रार्थना होकर समाचार की खास गतिविधि माटे आप निहारता रहो एस लाइव न्यूज़ बुलेटिन। नमस्कार।